નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો નિર્વાણ દિન છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી એટલે મોરબી જિલ્લાના ટંકારા ગામે 12 ફેબ્રુઆરી 1824 રોજ જન્મેલા મૂળશંકર, એનું અસલ નામ હતું મૂળશંકર, જે બાદમાં દયાનંદ સરસ્વતી તરીકે પ્રસિદ્ધ થયા. દયાનંદ સરસ્વતીનું નામ આપણે ત્યાં એટલા માટે લેવાય છે કે આપણે ત્યાં જે આર્ય સમાજ છે એના સ્થાપક હતા દયાનંદ સરસ્વતી. અને વેદ તરફ પાછા વળો, એમનું જે એમની જે ફિલોસોફી હતી એ હતી કે આપણે દેવી દેવતાઓમાં માનીએ તો બરાબર છે, પણ આપણું જે મૂળ અધ્યાત્મની જે ગંગોત્રી છે એ વેદ છે, તો દરેક વ્યક્તિ વેદ તરફ પાછા વળે એવો કન્સેપ્ટ એમણે આપ્યો. અને એ ફિલોસોફર હતા, સામાજિક અને આધ્યાત્મિક અગ્રણી હતા. સત્યાર્થ પ્રકાશ નામનું જે પુસ્તક લખ્યું એમાં એમણે વેદના ગુણગાન ગાયા છે અને દરેક વ્યક્તિએ વેદ તરફ પાછું વળવું એવો સંદેશો એમાં એણે આપ્યો છે. એવી પણ એક માન્યતા છે કે સ્વરાજ માટેની પહેલી હાકલ દયાનંદ સરસ્વતીએ કરી હતી. બાદમાં એના એ બોલને, એ હાકલને, એ સાદને લોકમાન્ય તિલકે ઝીલી લીધો. અને સ્વરાજ માટે આપણે લોકમાન્ય તિલકને યાદ કરીએ છીએ, પણ મૂળ સૌથી પહેલાં દયાનંદ સરસ્વતીએ આ હાકલ કરી હતી. અને એક બીજો નારો એણે આપ્યો હતો, ઇન્ડિયા ફોર ઇન્ડિયન્સ, ભારત છે ભારતીયો માટે છે. અંગ્રેજોના કાળમાં જ્યારે આપણે ગુલામ હતા આ નારો પણ તેમણે આપ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને એવું કીધું છે કે આધુનિક ભારતના ઘડવૈયાઓમાં એક જો કોઈ હોય તો એ દયાનંદ સરસ્વતી છે. એટલે આપણી બાજુના સૌરાષ્ટ્રના મૂળ વતની દયાનંદ સરસ્વતી આજે 30 ઓક્ટોબર 1883 રોજ નિર્વાણ પામ્યા હતા. તો એમનો જે વેદનો સંદેશો છે, એમનો જે ભારત માતાને મજબૂત બનાવવાનો સંદેશો છે, એમનો જે મૂળભૂત સંસ્કૃતિ છે, મૂળભૂત પરંપરા છે, એનો જે સંદેશો છે એ આપણે જીવનમાં ઉતારીએ તો મને લાગે છે કે દયાનંદ સરસ્વતીના માર્ગે એણે ચિંધેલા રાહે આપણે ચાલીએ છીએ એવું ગણાય. નમસ્કાર.